રાજુલાથી ભક્તો કિડિયારુ પૂરતા જશે સોમનાથ મહાદેવ મંદિરે. રાજુલા કુંભનાથ મહાદેવ મંદિરથી સોમનાથ સુધી કિડિયારુ પૂરતા પૂરતા શ્રી ભક્તો, જેમાં 6 બહેનો 9 ભાઈઓ સહિત આ સંઘયાત્રા રવાના થઈ. જે રાજુલાથી સોમનાથ સુધી પદયાત્રા કરતા કરતા કિડિયારુ માટે લોટ ગોળ કુલર બનાવી કિડિયારુ પૂરવાની પરંપરા મુજબ દરેક જીવને જઠરાગની ધારથી રોગ ઉપાધિ મુક્ત મળે તે મુજબ હાલમાં મહામારી દૂર થાય જે હેતુથી કિડિયારુ પૂરી દુઃખ દર્દ કર દૂર કરવાની આસ્થા સાથે આ સંઘને રાજુલાના આગેવાન નાજાભાઈ રબારી, કુંભનાથ મહાદેવ મંદિરના મહંત જયંતિબાપુ તેમજ માનદ પત્રકાર ચિરાગભાઈ જોશી, ચામુંડા માતાજીના મહંત તેમજ શ્રી સુખનાથ મહાદેવ મંદિર મહંત વગેરેએ કુંભનાથ દાદાને ધ્વજારોહણ કર્યું તેમજ સંઘના આગેવાન નારણ ભગત, ભવાનભાઈ તથા 16 ભક્તો 150 મણ લોટ ગોળ રામ ભરોસે ભેગું કરી સંઘ રવાના થયું. આ સંઘ ઉનાકોડીનાર તેમજ દરેક ગામમાંથી પસાર થઈ આ સંઘ 6 દિવસે કિડિયારુ પૂરતા પૂરતા સોમનાથ પહોંચી સાથે પદયાત્રા પૂર્ણ થશે. તો બેંક સભી સ્ટાફ સ્ટ્રાઇક કર રહા હૈ કે ગવર્નમેન્ટ ઇસકો પ્રાઇવેટ કરને જા રહા હૈ. ડે બાય ડે હમ સુનતે હૈ કે પિછલે બજેટ મેં ભી ઇન્હોને કુછ પ્રાઇવેટ કિયે બેંક, તો અભી ઓર બેંક કુછ પ્રાઇવેટ કરને કી કોશિશ કર રહા હૈ. लेकिन प्राइवेट का सोशली वैल्यू कितना कम हो जाएगा. जब इंदिरा गांधी जी ने, श्रीमती इंदिरा गांधी ने किया था इसको पब्लिक सेक्टर में, तो कितना बेनिफिट हुआ था. जो गरीब लोग हैं, सोशली बैकवर्ड हैं, उनको अगर प्राइवेट हो जाता है तो उनको कोई भी अटेंड नहीं करेगा, क्योंकि उनके मिनिमम 0 बैलेंस अकाउंट नहीं खोलेगा कोई, शॉर्ट लोन नहीं देगा, सब्सिडी लोन नहीं देगा, तो वो भी एक इशू है. हमारी जॉब सिक्योरिटी तो है ही है बैंकर की. आने वाले टाइम में अगर प्राइवेट होता है तो जॉब की सिक्योरिटी नहीं रहेगी. योगेश कानाबार, GTV न्यूज़, राजुला.